ડાંગની પરંપરાગત ભાતીકળ સંસ્કૃતિના પ્રતિક સમાન ડાંગ દરબારનો શુભારંભ થયો છે. 118 વર્ષથી યોજાતો ડાંગ દરબાર 5 દિવસ સુધી ચાલશે. પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું છે. આદિવાસીઓના મુખ્ય તહેવાર હોળી પૂર્વે ડાંગ દરબાર યોજવાની પરંપરા છે. ડીડીઓ રાજ સુથારના હસ્તે ડાંગ દરબારની રંગારંગ શરૂઆત કરવામાં આવી. આહવા કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્રએ 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગારા વગાડી રાજાઓનું શાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી. રાજવીઓની શાહી સવારી દરમિયાન ડાંગના કલાકારોએ ડાંગી સહિત અન્ય પ્રાંતના નૃત્યો રજૂ કર્યા હતા. આહવા નગરના મુખ્ય માર્ગ પર ફરી શાહી રંગ ઉફનમાં પહોંચી હતી. જોઈએ કે એક દાંડો જોઈએ તો એ જંગલમાંથી મળી રહે છે. ઘર વપરાશ માટે જંગલ ઉપયોગી છે, એટલે મારે તો મારી પ્રજાને આટલું જ આહવાન કરું છું કે ડાંગ જિલ્લામાં વારંવાર દવ લાગે છે, એ દવ પણ વિઝાવવા જોઈએ, અને બાકી બધી જંગલમાં જે થતી ચોરીઓ એ પણ પ્રજાની એ જવાબદારીમાં આવે છે. જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જેને તેની જગ્યા પર બરાબર છે, પણ પ્રજામાં કમજોરી છે, એ પ્રજા કમજોરી ખંખેરી નાખે અને જંગલ તરફ વળે અને જંગલને બચાવે એમાં જ છે. તો એ સરકારની પણ પ્રોપર્ટી છે, ડાંગના આદિવાસીની પણ અબજોની સંપત્તિ છે. એ અબજોની સંપત્તિ આજે નુકસાન થાય છે એ બરાબર નથી, અને એમાં ચિંતા જેવો વિષય છે કે ડાંગનો જંગલ અમે અને પ્રજા સાથે મળીને બચાવશું એવી અપેક્ષા પ્રજા પાસે રાખું છું. આજના પ્રોગ્રામમાં આપણે રાજવી સ્ત્રીઓને પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ આગામી 5 દિવસ અહીંયા આહવા ખાતે ચાલશે. એના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જાતનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ આપણે સૌ જાણીએ છીએ કે જેમ ઇલેક્શનની આચારસંહિતા અત્યારે અમલમાં છે, એટલે કોઈપણ જાતનું પોલિટિકલ કે એવું ભડકાવું કે એવું કોઈ ભાષણ કે કોઈ કાર્યક્રમ કે એવું કરવામાં ના આવે એનું બી આપણે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે આપણે અહીંયા પીવાના પાણીની સગવડ, સ્વચ્છતા બાબતની સગવડ, ટ્રાફિકનું નિયમન, પાર્કિંગની વ્યવસ્થા એ બધું પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલું.